હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂણ રાઠોડ પાયલ આજે તમને રોકડપુરાંતના જે સિદ્ધાંતની ટીકાઓ છે એના વિશે ખ્યાલ અપાવીશું છે એમ ફિશોનના નાણાંના પરિમાણની જે સિદ્ધાંતની જે ટીકાઓ હતી તેવી જ રીતે જે કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓએ જે રોકડપુરાંતનો સિદ્ધાંત છે એમની પણ ટીકાઓ છે બીજા અર્થશાસ્ત્રીઓએ કરેલી છે

તેવી જ રીતે એમ એટલે કે નાણાંનું પરિમાણું છે એ કોને અસર કરે છે તો કે સામાન્ય ભાવ સપાટી ઉપર અસર કરે છે જો બંને પરિબળો સ્થિર રહે અને જો એમમાં વધારો થશે તો પીમાં પણ શું થશે વધારો થશે એટલે કે જે નાણાંનો પર પુરવઠો છે તો તો પરિમાણું છે એ વધશે એટલે કે માર્કેટમાં વધારે મની હશે તો લોકો શું કરશે વધારે વસ્તુઓ અને સેવાઓ છે અમે ખરીદશે તો એના લીધે શું થશે કે ભાવ પણ સાથે વધશે જ્યારે એમમાં ઘટાડો થશે તો પીમાં પણ શું થાય છે તો ઘટાડો થાય છે અને એમ અને પી વચ્ચે કેવો સંબંધ રહેલો છે તો કે સીધો સંબંધ રહેલો છે જો એકમાં વધારો થશે તો બીજામાં પણ શું થશે તો કે ઘટાડો થશે અને એકમાં ઘટાડો થશે તો બીજામાં પણ વધારો થશે પછી સેકન્ડ ન હતું દેશની કુલ વાસ્તવિક આવકનું પ્રમાણ એને ડિનોટ કરેલું છે આર થ્રુ એટલે કે પ્રોફેસર પીગુ છે એના મત મુજબ નાણાંનું કુલ પ્રમાણ પણ શું તો કે ભાવ સપાટી ઉપર અસર કરે છે એને શું કહેવાય છે વાસ્તવિક આવક કહે છે અને પીગુ એમ કહે છે કે બજારમાં જે વેચવા માટે જેટલી ચીજ વસ્તુઓ બજારમાં મૂકવામાં આવે છે માર્કેટમાં મૂકવામાં આવે છે એના કુલ ઉત્પાદનના સરવાળાને જ વાસ્તવિક આવક કહેવાય છે અને આ વસ્તુઓમાં કેનો સમાવેશ એણે કરેલો હતો કે જે ડિરેક્ટલી આપણે ભોગ કરતા હોય છે તે તેવી જ વસ્તુઓ જ્યારે કાચો માલ અર્ધ તૈયાર વસ્તુઓ છે એનો સમાવેશ થતો નથી એમાં ચોખા તૈયાર કપડાં પછી દવા બૂટ એ બધે પ્રત્યક્ષ ઉપભાગ ઉપભોગપાત્ર વસ્તુઓ છે એનો જ સમાવેશ થાય છે વાસ્તવિક આવકમાં જો અન્ય પરિબળો સ્થિર રહેશે ને અને કુલ વાસ્તવિક આવક કે જે ઉપભોગ્ય વસ્તુઓ છે એના પ્રમાણમાં વધારો થશે એટલે શું થશે કે વધારે વસ્તુ છે માર્કેટમાં મૂકવામાં આવશે ચીજવસ્તુઓનું પ્રમાણ વધી જશે તો શું થશે તો કે ભાવ છે એટલે કે પી છે વસ્તુના ભાવ ઘટશે કારણ કે વધારે વસ્તુ માર્કેટમાં પુરવઠો વધારે હશે તો એના ભાવ છે ઘટશે જો ઉપભોગ્ય વસ્તુઓના પ્રમાણમાં ઘટાડો થશે તો કુલ ભાવો છે વધશે કારણ કે ઓછી વસ્તુઓ હશે અને ખરીદવાવાળા વધારે હશે એટલે કે માંગ વધુ હશે અને પુરવઠો ઓછો હશે તો શું થશે વસ્તુના ભાવ છે વધે છે આ રીતે આર અને પી વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ રહેલો છે થર્ડ વન છે નાણાંની કોકડ પસંદગીની માંગ એને ડિનોટ કરેલું છે કે થ્રુ પ્રોફેસર પીગુના મત મુજબ ભાવ એ નક્કી કરવામાં રોકડની જે પસંદગી છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે કે પ્રોફેસર પીગુ એવું કહે છે કે જે લોકો પાસે આવક પોતાની વાસ્તવિક આવકનો જે પોતાના હાથમાં એટલે કે પોતાની પાસે રાખવા ઈચ્છે છે એને શું કહે એને કે છે સંજ્ઞા આપેલી છે એટલે કે જે રોકડ પસંદગીની જે માંગ છે છે એને વ્યક્ત કરે કે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહેશે અને રોકડ પસંદગીની માંગ વધશે તો ભાવ પણ ભાવમાં ઘટાડો થશે એટલે કે લોકો છે એની પાસે રોકડ વધારે રાખશે અને વસ્તુઓ અને ચીજવસ્તુઓ ખરીદશે નહીં તો ભાવ છે એ ઘટશે અને ભાવ ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ છે તો આપણને ખબર છે એટલે કે ભાવ ઘટશે તો નાણાંના મૂલ્ય છે વધશે અને તેનાથી ઉલટું એમ થશે કે રોકડ પસંદગીની માંગમાં જો ઘટાડો થશે તો ભાવ છે ભાવમાં વધારો થશે અને નાણાંના મૂલ્યમાં ઘટાડો થશે આવી રીતે કે અને પી વચ્ચે કેવો તો કે ઉલટો સંબંધ રહેલો છે છે પ્રોફેસર સમીકરણમાં કેપિટલ પી નો યુઝ કરે છે જ્યારે પ્રોફેસર પી ગુ છે એ પોતાના સમીકરણમાં સ્મોલ પી નો યુઝ કરે છે આ ફેરફાર છે એનો પાછળનો ઈરાદો એ છે કે કારણ કે પ્રોફેસર ફિશર છે એ નાણાંના વિનિમય દ્વારા જેટલી વસ્તુઓ ખરીદી શકાય તેટલી બધી જ વસ્તુઓને સામાન્ય ભાવ સપાટીનો નિર્દેશ કરે છે એટલે કે નાણાંના વિનિમય દ્વારા બધી જ વસ્તુઓનો એ સમાવેશ કરે છે જ્યારે પ્રોફેસર પીગું છે વિનિમય થઈ શકે તેવી બધી જ વસ્તુઓનો ભાવને બદલે ભાવોના વિચાર કરવાને બદલે લોકો પાસે જે ઉપયોગમાં જે જે વસ્તુઓ ખરીદે છે તેવી જ વસ્તુઓ જ ભાવ સપાટી રજૂ કરે છે પ્રોફેસર પીગુ એવું કહે છે કે એટલે પ્રોફેસર બીગુ એવું કહે છે કે ઉપરોક્ત ભાવ સપાટી એટલે કે પીનો આધાર કોના પર રહેલો છે નાણાંના કુલ પ્રમાણ પર રહેલો છે એટલે કે મની પર રહેલો છે વાસ્તવિક ચીજવસ્તુઓનું કુલ પ્રમાણ એટલે કે આર આરને વાસ્તવિક આવક પણ કહેવાય છે અને લોકોની નાણાંની રોકડ પસંદગીની માંગ એમ ત્રણ પરિબળો ઉપર રહેલો છે એટલે કે ભાવ સપાટીનો આધાર નાણાંનું કુલ પ્રમાણ પછી ચીજવસ્તુઓનું કુલ પ્રમાણ પછી નાણાંની રોકડ પસંદગીની માંગ એમ ત્રણ પરિબળો પર રહેલો છે આ ત્રણ પરિબળ છે એ જ ભાવ સપાટી છે એને નક્કી કરે છે આમ ભાવ સપાટી અને નાણાંના પરિમાણ વચ્ચે કેવો સીધો સંબંધ છે જ્યારે વાસ્તવિક આવક અને રોકડ પસંદગીની માંગ વચ્ચે ઉલટો સંબંધ છે પ્રોફેસર પીગુનું આ સમીકરણ પી ઇઝ ઇક્વલ ટુ એમ ડિવાઈડ કે આર એટલે કે પી બરાબર પ્રાઇઝ એટલે કે ભાવ સપાટી એમ એટલે નાણાંનો પુરવઠો નાણાંનો પુરવઠો એટલે મની કે એની પેલા આર આર એટલે વાસ્તવિક આવક જે વાસ્તવિક આવક એટલે શું થશે કે જેટલી માર્કેટમાં જે ચીજ વસ્તુઓ છે તે એનો પુરવઠો પછી કે એટલે શું થશે કે જે વાસ્તવિક આવક છે એનો ભાગ છે કોઈ પણ લોકો છે એની પાસે રાખે છે રોકડ સ્વરૂપમાં તે

એના બરાબર છે આ બધાનું ઉલટું કરી નાખશો એટલે આન્સર બીજું છે બે એટલે કે પ્રાઇઝ કેટલી થશે બે થશે હવે જે રોકડ સ્વરૂપમાં રાખે છે કે એને છે ઓછા પ્રમાણમાં રાખશે લોકો એટલે શું થશે કે ભાવ વધશે કારણ કે ચીજ વસ્તુઓ પાછળ એ ખર્ચ કરશે હવે ભાવ સપાટી અને નાના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે ભાવ સપાટી બરાબર કેટલા બે આવે છે એટલે કે જે ભાવ સપાટી છે ડબલ છે તો એને નાણાંની મૂલ્ય અથવા તો ખરીદી શક્તિ કેવી હશે અડધી હશે એના એનાથી અડધી હશે હવે હવે કે બરાબર છે એટલે કે ઓછા પ્રમાણમાં રોકડ સ્વરૂપમાં રાખે છે તો એનો અસર કઈ રીતે થશે કે વન ઓપોન ફોરની જગ્યાએ આઠમા ભાગનું છે એ રોકડ સ્વરૂપમાં રાખે છે તો આન્સર છે ફોર આવશે એટલે કે અર્થાત નાણાંની માંગ ઘટતા વસ્તુના ભાવ છે ઊંચા થઈ જાય છે નાણાંની માંગ અહીંયા કઈ માંગ છે જે લોકો એની પાસે જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે ટૂંકમાં કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓના મત મુજબ નાણાંની માંગ અને ભાવ વચ્ચે ઉલટો સંબંધ છે જ્યારે નાણાંની માંગ અને નાણાંના મૂલ્યની વચ્ચે સંબંધ છે છે એટલે કે જો માંગ તો તો ભાવ ઘટશે અને ભાવ ઘટશે એટલે કે ભાવ ઘટશે એટલે શું થશે કે નાણાંનું મૂલ્ય વધશે તેનાથી ઉલટું એ કે નાણાંની માંગ છે ઘટશે તો શું થશે તો કે ભાવ સપાટીમાં વધારો થશે અને નાણાંના મૂલ્યમાં ઘટાડો થશે હવે રોકડ પુરાંતના સિદ્ધાંતની ટીકાઓ આપેલી છે કે નાણાંના પરિમાણ સિદ્ધાંતની એક શાખા તરીકે કેમિઝના અર્થશાસ્ત્રીઓએ જે રજૂ કરેલ રોકડ પુરાંત અંગેનું સમીકરણ ફિશણના સમીકરણ કરતા એટલે કે ફિશણનું સમીકરણ કેના ઉપર વધારે ફોકસ કરતું હતું તો કે વિનિમય ઉપર ફોકસ કરતું હતું એટલે કે ફિશણના વિનિમય સમીકરણ દ્વારા વધુ ચડિયાતું છે તેમ છતાં આ રોકડ પુરાંતના દ્રષ્ટિકોણ પણ પ્રમાણ જાણવાનું કાર્ય કઠિન છે રોકડ પુરાંતના સિદ્ધાંતમાં પુરા નાણાંનું મૂલ્ય નક્કી કરનાર જવાબદાર પરિબળ ગણવામાં આવેલું છે એટલે કે રોકડ પુરાતમાં સિદ્ધાંતને જેણે લખેલું છે કે નાણાંના મૂલ્યને નક્કી કરનારો એક જવાબદાર એટલે કે ક્યુ તો કે રોકડ પર વધારે ફોકસ કરવામાં આવેલું છે એ પરિબળ છે એ ઇમ્પોર્ટન્ટ ગણાવેલું છે પ્રોફેસર પીગુ છે એ પોતાના સિદ્ધાંતના ચઢિયાતાપણાનો દાવો કરતા એવું જણાવે છે કે મારું સમીકરણ છે એ પ્રથમ નજરે જણાતા આકસ્મિક અને ઠેકાણા વગરના ચલણ વેગ પાસે લઈ જવાને બદલે નાણાંની માંગના મૂળભૂત કારણ તરફ સીધું દોરી જાય છે એટલે કે પ્રોફેસર પીગું છે એ પોતાના સમીકરણના વખાણ કરે છે અને ચઢિયાતું બતાવતા એવું કહે છે કે મારું જે સમીકરણ છે એ પ્રથમ નજરે જોઈએ તો એવું ના લાગે કે ઠેકાણા વગરનું છે તેઓ આકસ્મિક કે જે વગર જે કારણ વગરનું જે ચલણ વેગ છે એટલે કે જ્યારે ફિશરનું સમીકરણ છે ચલણ વેગ પર વધારે ફોકસ કરેલું હતું એટલે કે ઇન્ડિરેક્ટલી એવું કહે છે કે જે ચલણ વેગ છે એની પાસે નથી લઈ જતું જ્યારે એ ક્યાં હતું કે મૂળભૂત કારણ ક્યુ છે કે એટલે કે નાણાંની માગના મૂળભૂત કારણ તરફ સીધું ધ્યાન દોરાઈ જાય છે પરંતુ પ્રોફેસર પીગું સમીકરણ પણ મુશ્કેલીઓની માયાજાળથી પર નથી એટલે કે પ્રોફેસરનું સમીકરણ છે એમાં પણ ઘણા પ્રકારની જે મુશ્કેલીઓ રહેલી છે કારણ કે જુદા જુદા હેતુઓ માટે લોકો જે રોકડ નાણું પોતાની પાસે રાખે છે તેનું પ્રમાણ જાણવાનું કાર્ય ઘણું જ કઠિન છે તેનું પ્રમાણ જાણવાનું કાર્ય છે ઘણું કઠિન રહે છે તેથી આ સમીકરણ વ્યવહારમાં ઉપયોગી બનતું નથી એટલે કે પ્રોફેસર પીગુ છે એની પણ છે એ જે સમીકરણ છે એનું પણ સમસ્યામાંથી એટલે કે એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ છે કારણ કે જુદા જુદા હેતુઓ માટે માટે લોકો જે રોકડ નાણું પોતાની પાસે રાખે છે તેનું પ્રમાણ જાણવું એ ખૂબ જ કઠિન હોય છે કારણ કે રોકડ પ્રમાણમાં કેટલું રાખે છે કે કયા કયા હેતુઓ માટે યુઝ કરે છે કેટલા પ્રમાણમાં કરે છે તે જાણવું ખૂબ જ કઠિન બને છે તે માટે આ વ્યવહારમાં છે આનો ઉપયોગ થતો નથી સેકન્ડ વન છે કેન્સે પીગુના સમીકરણની કરેલી ટીકા કેન્સ કહે છે કે પીગુનું સમીકરણ છે એ નીચેના કારણો સર અપૂર્ણ છે એના કારણો કયા કયા છે તો કે પીગુએ બચત અને મૂડી રોકાણમાં થતા પરિવર્તનો અંગે કોઈ વિચાર જ કર્યો નથી માત્ર શેનું તો કે રોકડ નાણાંની જ એટલે કે રોકડ નાણાંની માંગમાં જે કંઈ પણ ફેરફાર થાય છે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરેલું છે એટલે કે પીગુ છે એ ખાલી કોના પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે રોકડ નાણાંની માંગ પર એટલે કે કઈ રીતે રોકડ નાણાંની માંગમાં ફેરફાર થાય છે એટલે કે રોકડ નાણાંની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે અથવા તો કંઈ પણ ફેરફાર થાય છે તો નાણાંની માંગમાં કઈ રીતે ફેરફાર થશે અને ભાવ સપાટી ઉપર કેવા પરિવર્તનો આવે છે તેના વિશે જ વિચાર કર્યો છે પરંતુ લોકો છે અમુક બચત પણ કરતા હોય છે મૂડી રોકાણ પણ કરતા હોય છે તો એમાં કંઈ પણ ફેરફાર થાય છે તો એના અંગે અંગે એના રિલેટેડ કંઈ વિચાર કર્યો નથી નાણાંના મુખ્ય કેટલા બે કાર્યો છે તો કે મૂલ્યના સંચય નું કાર્ય આ બંનેમાંથી માંથી એ માત્ર મૂલ્યના સંચય ના કાર્યનું જ ધ્યાનમાં આપેલું છે એટલે કે એ જ ધ્યાનમાં લીધેલું છે કે નાણાનું છે નું યુઝ થાય છે તો કે એટલે કે નાણાના જે બે મુખ્ય કાર્યો છે તેમાંથી જે ફિશર છે એમણે વિનિમયના માધ્યમનું કાર્ય જ્યારે મેઈન ગણ્યું હતું તેવી જ રીતે પીગું છે એણે પણ શું તો કે મૂલ્યના સંચયનું જ કાર્ય કીધેલું છે એટલે કે કેન્સનો જે એટલે કે પીગુનું જે સમીકરણ છે એમાં શું ટીકા છે તો કે કેન્સ એવું કહે છે કે ખાલી એક કેનું કોના પર ફોકસ કરે છે તો કે એક કાર્ય પર જ ફોકસ કરે છે મૂલ્યના સંચયનું કાર્ય થર્ડ વન છે પીગુએ સાધનો એટલે કે રિસોર્સિસ અને જે ચાલુ આવક છે બંનેની એક સરખી બાબતો ગણી લીધી છે જે ઉચિત નથી એટલે કે સાધનો એટલે શું થશે કે જે આપણી પાસે જેટલા અવેલેબલ સાધનો છે તે કે જેના થ્રુ આપણે આવક કમાવીએ છીએ એટલે કે અને ચાલુ આવક બંનેની એક સરખી બાબતો ગણી છે પરંતુ એ બંનેમાં શું છે કે ડિફરન્સ હોય છે જે ઉચિત નથી પીગુનું સમીકરણ છે બચત વ્યવસાય તેમજ આવક જેવા જુદા જુદા ઉદ્દેશ્યો માટે જે રાખવામાં આવતી થાપણના અનુમાનમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એના ઉપર ધ્યાન આપતું નથી એટલે કે એના પર ધ્યાન નથી આપતું પીઘુંનું સમીકરણ તો કે લોકો જે બચત કરે છે તે વ્યવસાય કરે છે તેમજ તેમજ આવક કે જેના આવક જેવા જુદા જુદા ઉદ્દેશો માટે પણ શું કરે છે તો કે થાપણ છે એ રાખવામાં આવતી હોય છે પરંતુ એ એનું અનુમાન છે એટલે કે એનું અનુમાન છે એ કરવામાં નથી આવેલું અને જે અનુમાન છે એના દ્વારા જે કંઈ પણ પરિવર્તનો થાય છે જે કંઈ પણ ફેરફાર થાય છે એને ધ્યાનમાં આપવા એટલે કે તેના પર ધ્યાન અપાયેલું નથી આ સિદ્ધાંતની ઉપરોક્ત નબળાઈઓના કારણે તે સિદ્ધાંત કેવો છે તો કે અપૂર્ણ છે એટલે કે ભીગું છે બચત અને મૂડી રોકાણ વિશે કંઈ કહેતો નથી એટલે કે એમાં કંઈ પણ પરિવર્તન થાય છે તો એનો વિચાર કરતો નથી ખાલી રોકડ નાણાંની માંગ ઉપર જ પરિવ એટલે કે એના પર જ ખાલી કેન્દ્રિત ધ્યાન કરે છે ત્યારે બે મુખ્ય કાર્યો છે એમાંથી એક મુખ્ય કાર્ય પર જ ધ્યાન આપે છે એટલે કે નાણાંના એટલે કે મૂલ્યના સંચય તરીકેનું જ કાર્ય છે એ ધ્યાન લીધેલું છે જ્યારે વિનિમયના માધ્યમનું કાર્ય છે એના પર ફોકસ નથી કરેલું જ્યારે પીગુએ છે સાધનો અને ચાલુ આવક છે 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 એ બંનેને સરખી બાબતો ગણી લીધી પછી પીગુનું સમીકરણ તે વ્યવસાય તેમજ આવક દ્વારા જે જુદા 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 ઉદ્દેશોમાં જે થાપડો રાખવામાં આવે છે અને જે થાપડોથી જે કંઈ પણ પરિવર્તન થાય છે એના ઉપર ધ્યાન આપેલું નથી તે માટે આ સિદ્ધાંત કેવો છે તો કે અપૂર્ણ છે

એટલે કે જે વપરાશ કરીએ છીએ વસ્તુઓની ખરીદવાના હેતુથી જે માંગ થાય છે એટલે કે જે નાણાંની માંગ છે કરવામાં આવે છે તે જ શું કરે છે તો કે નાણાંનું મૂલ્ય નક્કી કરે છે પરંતુ કેઇન્સ અને તેના અનુયાયીઓ છે આ ખ્યાલની ટીકા કરતાં એવું જણાવે છે કે જે લોકો રોજબરોજ વપરાશી વસ્તુઓ ખરીદવાના હેતુથી અને આકસ્મિક આપત્તિ સામે રક્ષણ મેળવવાના હેતુથી જે નાણાંની માંગ કરે છે તેનું પ્રમાણ લગભગ સ્થિર હોય છે કારણ કે એટલું બધું છે એમાં ચેન્જીસ થતા નથી તેથી તેને ના તેની નાણાંના મૂલ્ય ઉપર કંઈ ખાસ એવી અસર પડતી નથી પરંતુ ચટાકીય હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે તેમાં બદલાતી પરિસ્થિતિ પ્રમાણે સતત વધઘટ થતા હોય છે તેથી આ હેતુ માટે થતી જે રોકડ નાણાંની માંગમાં જે પરિવર્તનો થાય છે તે જ છે નાણાંનું મૂલ્ય નક્કી કરે છે નહીં કે બધા જ પ્રકારની નાણાંની માંગના મૂલ્યને નક્કી કરે છે એટલે કે એવું એમ કહે છે કે એવું નથી કે જે નાણાંની માંગ છે એ જ નાણાંના મૂલ્યને નક્કી કરે છે પરંતુ જે સટાકીય હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે એના ઉપર ખાસ એવું તો કે પરિવર્તન બહુ જ એમાં સતત વધઘટ થતા હોય છે અને તેના માટે જે લોકો છે એ રોકડ નાણાંની માંગમાં પરિવર્તનો કરે છે શું કરે છે નાણાના કે નાણાંના મૂલ્યને નક્કી કરતા નથી એટલે કે બધા જ પ્રકારની માંગ એમાં કઈ આવશે તો કે કે હેતુ છે એ નક્કી કરે છે જ્યારે ખરીદવાના હેતુથી જે વસ્તુઓ કઈ વસ્તુઓ જે વપરાશી વસ્તુઓ છે રોજબરોજની વસ્તુઓ છે એ ખરીદવાના હેતુથી નહીં પર અને આકસ્મિક આપત્તિ સામે જે રક્ષણ મેળવવાના હેતુથી જે નાણાંની માંગ કરવામાં આવે છે એ લગભગ કેવી રહે છે તો કે સ્થિર રહેતી હોય છે તેથી જે નાણાકીય સટકે હેતુ છે એ જ શું કરે છે તો કે નાણાંની માંગને નક્કી સોરી નાણાંના મૂલ્યને નક્કી કરે છે એટલે કે બધા જ પ્રકારની માંગ નહીં એટલે કે બધા જ પ્રકારની કહી તો કે ખરીદવાના હેતુથી આકસ્મિક આપત્તિ સામે રક્ષણ મેળવવાના હેતુથી એ બધી માંગ થાય છે એ નહીં પરંતુ ઓન્લી જે સટ્ટાકીય માંગ છે એ જ નાણાંના મૂલ્યને નક્કી કરતી હોય છે ચોથું જે ભાવ પરિવર્તનો પણ રોકડ ઉપરાંતની માંગ નક્કી કરે છે એટલે કે જે એવું નથી કે જો એવું એટલે કે જે કેમ્બ્રિજના સોરી પીગું છે એવું કહે છે કે જે રોકડ પુરાંત એટલે કે રોકડમાં ફેરફાર થાય છે તો ભાવમાં પરિવર્તન થાય છે પરંતુ ભાવમાં પરિવર્તન થાય પ્રાઇઝ લેવલ છે એટલે કે કિંમતમાં ફેરફાર થશે તો પણ રોકડ પુરાંત એટલે કે તો પણ રોકડ ફેરફાર થાય છે એટલે કે ભાવ છે એવું માને છે કે રોકડ પુરાંતની માંગમાં ફેરફારો થવાથી ભાવ સપાટીમાં ફેરફાર થાય છે એટલે કે રોકડ પ્રમાણમાં છે એ વધારે એટલે કે રોકડ પ્રમાણ વધુ એની પાસે રાખશે લોકો તો શું થશે તો કે માંગ છે ઘટશે કારણ કે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ જે ખર્ચ કરે છે તેમાં ઘટાડો થશે તેથી ભાવ સપાટી પણ ઘટશે અને તેનાથી ઉલટું એવું કહે છે કે રોકડ પુરાંત છે એટલે કે રોકડ જે લોકો પૈસા રાખે છે એની માંગમાં ઘટાડો થશે એટલે કે લોકો છે ઓછું રોકડ પ્રમાણ તેમાં રાખશે એની પાસે રાખશે અને વધારે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ ખર્ચ કરશે તો શું થશે તો કે ભાવ સપાટી છે એ વધે છે કારણ કે માંગ વધે છે એટલે કે જો રોકડ પુરાંતની માંગમાં વધારો થાય છે તો ખર્ચમાં ઘટાડો થાય છે અને પરિણામે ભાવો પણ ઘટે છે તેનાથી ઉલટું રોકડ પુરાંતની માંગમાં જો ઘટાડો થાય છે તો ખર્ચમાં વધારો થાય છે અને પરિણામે ભાવ પણ વધે છે આમ રોકડ પુરાંતના ફેરફારો એ કારણ છે અને ભાવ સ ફેરફારો પણ તેનું પરિણામ છે એટલે કે રોકડ પુરાંત એક કારણ છે કે

તો પણ શું તો રોકડ પુરાંતો છે એને અસર કરશે એટલે કે જો ભાવ વધશે એટલે કે લોકો છે ભાવ વધશે તો શું થશે રોકડ પુરાંતની માંગ ઘટશે અને ભાવો ઘટવાથી રોકડ પુરાંતની માંગ વધે છે આ રીતે બંને એકબીજાના કારણો અને પરિણામો છે તેથી આ સિદ્ધાંતના પ્રમાણે રોકડ પુરાંતમાં જે કંઈ પણ ફેરફાર થાય છે તો ભાવોમાં પણ ફેરફાર લાવે છે એમ કહી કહેવા કહેવામાં આવેલું છે કે ખોલી ખાલી રોકડ પુરાંતમાં કંઈ પણ ફેરફાર થશે તો જ ભાવમાં ફેરફાર થશે એટલે આ કેવું છે તો કે અર્ધ સત્યને રજૂ કરતું એટલે કે અર્ધ સત્ય હકીકતને રજૂ કરે છે આ સિદ્ધાંત પૂર્ણ નાણાકીય સિદ્ધાંત નથી આ એક પણ એવી છે કે આ સિદ્ધાંત છે પૂર્ણ નથી એટલે કે પૂરેપૂરી માહિતી નથી આપતું ઇઝ રિલેટેડ ટુ નાણાકીય સિદ્ધાંત આ સિદ્ધાંતની એક નબળાઈ એ છે કે ભાવોની ગયાત્મક પ્રવૃત્તિઓનું અધ્યયન કરવામાં અસમર્થ રહેલું છે વળી તે વિશ્વની જટિલ અને કઠિન સમસ્યાઓનું સમાધાન કરવામાં અસમર્થ છે એટલે કે કંઈ પણ પ્રોબ્લેમ્સ થાય છે આર્થિક સમસ્યાઓ થાય છે તો એને આપણે કંઈ ના એટલે કે રોકડ પુરાણના સિદ્ધાંત થ્રુ એટલે આપણને સમાધાન કરી નથી શકતા અથવા તો સમસ્યાને છે એ સોલ્વ નથી કરી શકતા તેથી આ સિદ્ધાંત છે કેવો છે તો કે પૂર્ણ નાણાકીય સિદ્ધાંત ન કહી શકાય અંતમાં પ્રોફેસર ડેના શબ્દોમાં કહીએ ના જો કે પરિણાત્મક સિદ્ધાંતનું કેમ્બ્રિજ સમીકરણ ફિશરના સિદ્ધાંત ઉપર એક બહુ મોટો સુધારો છે એવું નથી કેમ્બ્રિજનું સમીકરણ છે એ કંઈ વેલ્યુ વગરનું છે એવું નથી પણ જે ફેશ ફિશર છે એના સમીકરણ ઉપરનો એટલે કે ફિશરનું સિદ્ધાંત છે એનામાં એણે ઘણો બધો સુધારો કરીને એક પરિણાત્મક સિદ્ધાંત રજૂ કરેલો છે પરંતુ તો પણ તે પોતે સ્વયં પર્યાપ્ત નાણાકીય સિદ્ધાંત નથી પરંતુ તેમાં પણ છે આર્થિક પદ્ધતિઓ નથી એટલે કે આર્થિક રીતે પણ એ સિદ્ધાંત છે પર્યાપ્ત નથી એટલે કે પૂરતી ઇન્ફોર્મેશન એટલે તો માહિતી આપતું નથી તેની નબળાઈઓ એ છે કે આર્થિક પદ્ધતિની જટિલતાઓ પર પર્યાપ્ત વિચાર કરવા માટે અત્યંત સરળ છે આ રીતે આ સિદ્ધાંત ઉપરની પ્રમાણેની જે ટીકાઓ કરવામાં આવી છે એના સ્થાને કેન્સ દ્વારા આવક અને ખર્ચનો સિદ્ધાંત કરવામાં આવેલો છે જે વધુ વૈજ્ઞાનિક છે તેથી જેની ચર્ચા હવે આપણે પછી કરીશું એટલે કે જે આ સિદ્ધાંત છે એના ટીકાઓમાંથી હવે એમાંથી શીખીને જે કેન્સ છે એણે પોતાનું સિદ્ધાંત રજૂ કરેલો છે કે જેની હવે પછી ક્યાં એકાદ ચેપ્ટર છે એમાં આવે છે પછી સિક્સ વનનું છે ફિશર અને કેમ્બ્રિજના તુલનાત્મક અભ્યાસ એટલે કે બંનેનો ડિફરન્સ શું છે તે નાણાંના પરિમાણ સિદ્ધાંતને વિશેષ સ્પષ્ટ કરવાના ઉદ્દેશ્યથી ફિશરે પોતાનું વિનિમય સમીકરણ આપીને આ સિદ્ધાંતની પ્રથમ વૈજ્ઞાનિકતા રજૂ કરી છે એટલે કે જે નાણાંના પરિમાણ સિદ્ધાંત છે એટલે કે નાણાંનું પરિમાણ છે ને શું કહેવાશે એની બધી જે ડિટેઇલ છે એના વિશે વિશેષ માહિતી સ્પષ્ટ કરવાના હેતુથી ફિશ્વરે પોતાનો જે વિનિમય સમીકરણ રજૂ કર્યું એટલે કે જે વિનિમય સમીકરણ આપીને જે આ સિદ્ધાંત છે પ્રથમ વૈજ્ઞાનિક રજૂઆત કરી શક્યું છે ત્યારબાદ ફિશરના વિનિમયના સમીકરણની ઉણપોને નિવારવા માટે કેમ્બ્રિજના જે અર્થશાસ્ત્રીઓએ છે પુરાંતનું નવું સમીકરણ આપીને નાણાંના પરિમાણના જે સિદ્ધાંત છે ને વધુ વૈજ્ઞાનિક બનવાનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે ફિશરે છે જે સિદ્ધાંત આપેલો છે કેવો સિદ્ધાંતો કે વિનિમયનો સિદ્ધાંત છે અથવા તો રોક ફિશનનો નાણાંનો પરિમાણનો સિદ્ધાંત છે એ એનું જે સમીકરણ હતું તો કે વિનિમયના સમીકરણની ઘણી ઉણપો હતી એની મુશ્કેલીઓ હતી અથવા તો એની પ્રોબ્લેમ્સ હતી એને નિવારવા માટે કેમ્બ્રિજના જે અર્થશાસ્ત્રીઓ હોય છે એમણે રોકડ પુરાંતનું નવું સમીકરણ આપીને જે નાણાંનો પરિમાણનો જે સિદ્ધાંત છે એને વધુ વૈજ્ઞાનિક બનાવવાની ટ્રાય કરેલી છે તો હવે આપણે જોઈશું કે નાણાંના પરિમાણ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણતા બંને વચ્ચે સિદ્ધાંતો વચ્ચે કેટલી સમાનતા છે અને કેટલી તફાવત છે એટલે કે સમાનતા અને તફાવત છે એના થ્રુ આપણે જાણી શકીએ કે અને કેમ્બ્રિજના જે અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંત છે કઈ કઈ રીતે ડિફરન્સ છે આ સમાનતા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ફર્સ્ટ છે એ રિવાઇઝ કરીશું એટલે કે રોકડ પુરાંત છે એની જે સિદ્ધાંતની જે ટીકાઓ કઈ કઈ છે તો કે એટલે કે જે નાણાંના પરિમાણના સિદ્ધાંત શાખા તરીકે કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓ તેમ છતાં રોકડ પુરાંત છે એનું જે સિદ્ધાંત છે એ કેટલી કેટલાક દ્રષ્ટિકોણથી છે એના પર પણ ટીકાઓ કરવામાં આવેલી છે કે પહેલું છે કે રોકડ પુરાંતનું પ્રમાણ જાણવાનું કઠિન છે

એ પ્રથમ નજરે જોતા આકસ્મિક અને જે ઠેકાણા વગરના ચલણ વેગ પાસે લઈ જવાના બદલે એ શું કરે છે કે જે નાણાંની માંગના જે મૂળભૂત કારણ પર સીધું ધ્યાન દોરે છે એટલે કે ડિરેક્ટલી કોના પર તો કે નાણાંની માંગ પર ધ્યાન આપે છે એટલે કે પ્રોફેશન પીગું છે એ પણ સમસ્યાઓથી સમસ્યાઓની જે મયાજાળ છે એમથી પરે નથી કારણ કે જુદા જુદા હેતુઓ માટે જો લોકો એની પાસે રોકડ પ્રમાણ રાખે છે તો એ પ્રમાણ કઈ રીતે જાણવું તે પણ કાર્ય કઠિન છે તેથી આ વ્યવહારમાં છે ઉપયોગી થતું નથી સેકન્ડ વન છે એની ટીકાઓ કઈ કઈ છે કે કેન્સે પણ પીગુની જે સમીકરણ છે એની ટીકાઓ કરેલી છે કે પીગુએ જે સમીકરણ રજૂ કરેલું છે એમાં બચત અને મૂડી રોકાણમાં જે કંઈ પણ ફેરફાર થાય છે તેનો વિચાર કરેલો નથી ખાલી તેને કેના પર પડતો કે નાણાંની માંગ પણ નાણાંની માંગ કઈ જે માત્ર રોકડ નાણાંની માંગ છે એમાં કંઈ પણ ફેરફાર થાય છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરેલું છે નાણાના મુખ્ય બે કાર્યો છે પરંતુ તેણે એક કાર્ય પર ધ્યાન આપેલું છે એઝ અ મૂલ્યના જે સંચયનું કાર્ય અથવા તો મૂલ્યના સંગ્રહનું કાર્ય જ્યારે વિનિમયના માધ્યમનું કાર્ય છે એના વિશે કંઈ કીધું નથી પીગુએ સાધનો અને ચાલુ આવક બંને વચ્ચેની એક એક સરખી ગણી છે એ ઉચિત નથી પીગુનું સમીકરણ છે બચત વ્યવસાય અને આવક જેવા ઉદ્દેશ્યો માટે જે છે અને એમાં કંઈ પણ ફેરફાર થાય છે તો એના પર ધ્યાન આપેલું નથી ત્રીજું છે તો બધા જ પ્રકારની નાણાંની માંગ નહીં પરંતુ સટ્ટાકીય માંગ જ નાણાંના મૂલ્યને નક્કી કરે છે અહીંયા બધા જ પ્રકારની નાણાંની માંગ એટલે કે એટલે કે લોકો જે રોજબરોજની વપરાશી વસ્તુઓ ખરીદવાના હેતુથી અને આકસ્મિક આપત્તિની સામે રક્ષણ મેળવવાના હેતુથી જે નાણાંની માંગ કરે છે એટલે કે તેની છે મૂલ્ય પર એટલે કે નાણાંના મૂલ્યો ઉપર એટલી બધી અસર કરતી નથી પરંતુ ઓનલી જે સટ્ટાકીય માંગ છે એ જ અસર કરે છે કારણ કે સટ્ટાકીય માંગ છે એ બદલાતી પરિસ્થિતિ સાથે સતત બદલાતી રહે છે એમાં પરિવર્તનો અચૂક આવ્યા છે તેથી આ હેતુ માટે થતી રોકડ માંગમાં જે કંઈ પણ પરિવર્તનો થાય છે તે નાણાંના મૂલ્યને જ નક્કી કરે છે ફોર્થ વન છે ભાવ પરિવર્તનો પણ રોકડ પુરાણની માંગને નક્કી કરે છે એટલે કે આ સિદ્ધાંતમાં એમ કહેવામાં આવેલું છે કે જે કંઈ પણ રોકડ પુરાંત છે રોકડ પ્રમાણમાં કે પણ ફેરફાર થાય છે એ જ ભાવ પરિવર્તનને અસર કરે છે એવું નથી હોતું એનાથી એટલે કે ઉલટું કે રોકડ જેટલે કે ભાવમાં પરિવર્તનો થાય છે તો એના લીધે રોકડ પ્રમાણમાં એટલે કે લોકો જે રોકડ એની પાસે રાખે છે એની માંગમાં પણ ફેરફાર કરી શકે છે એટલે કે રોકડ પુરાંતના સિદ્ધાંતના પ્રણે પ્રણેતાઓ એવું માંગે માને છે કે રોકડ પુરાતની માંગમાં ફેરફાર થવાથી ભાવ સપાટીમાં ફેરફાર થાય છે એટલે કે રોકડ પુરાણમાં વધારો થશે તો ખર્ચમાં ઘટાડો થવાથી ભાવ ઘટે છે તેનાથી ઉલટું રોકડ પુરાંતની માંગમાં ઘટાડો થશે તો ખર્ચમાં વધારો થવાથી પરિણામે અમે વધારો થાય છે એટલે કે ભાવ પણ વધે છે આમ રોકડ પુરાણના ફેરફારો છે એ કારણ છે અને ભાવ ફેરફારો છે તેનું પરિણામ છે પરંતુ વાસ્તવમાં જેમ રોકડ પુરાતો ભાવ ઉપર અસર કરે છે તેવી જ રીતે કંઈ પણ ભાવમાં ફેરફાર થાય છે તે રોકડ પુરાન પણ અસર કરે છે જો ભાવમાં વધારો થશે તો રોકડ પુરાંતની માંગ ઘટે છે એટલે કે ભાવ છે વધશે એટલે શું કરશે લોકો છે શોરલી માંગ એની ઘટવાની છે અને ભાવ ઘટવાથી રોકડ પુરાંતની માંગ પણ કેવી થાય છે તો કે વધે છે આ રીતે બંને એકબીજાના કારણો અને પરિણામો છે

એટલે કે જે વિશ્વની જે જટિલ અને જે કઠિન આર્થિક સમસ્યાઓ છે એનું સમાધાન કરવામાં અસમર્થ છે એટલે કે એમાં ઉપયોગ થતું નથી જે રોકડ સિદ્ધાંત છે જો કે પરિણાત્મક સિદ્ધાંતનું કેમ્બ્રિજ સમીકરણ ફિશરના સમીકરણ ઉપરથી એક બહુ જ મોટો સુધારો છે કારણ કે કેમ્બ્રિજનું સમીકરણ કોના સમીકરણ પરથી આવેલું છે તો કે ફિશરના સમીકરણ તો સમીકરણ પરથી પરંતુ તો પણ આ સિદ્ધાંત છે પૂર્ણ સ્વયં પર્યાપ્ત નાણાકીય સિદ્ધાંત નથી તેની એ નબળાઈ છે કે જે આર્થિક પદ્ધતિની જટિલતાઓ ઉપર પર્યાપ્ત વિચાર કરવા માટે અત્યંત સરળ છે એટલે કે અત્યંત સરળ એટલે કે સરળ રીતે છે એ કંઈ પણ જટિલતાઓ છે તે દ્રઢતા છે કે આર્થિક પદ્ધતિઓ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો તેનો વિચાર રજૂ કરી શકતો નથી હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં સમાનતા જોઈશું આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કેમ્બ્રિજના સોરી પીગુના સિદ્ધાંતની જે ટીકાઓ છે તે ઓકે બાય અને ટેક કેર ઓલ ઓફ યુ